અક્ષરધામ શાળા પરિવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. બધાને જય શ્રી કૃષ્ણ. તો ચાલો બાળકો, આજે આપણે કયા વિષયમાં શીખવાનું છે? અંગ્રેજી. અને એમાં અંગ્રેજીમાં શું શીખવાનું છે? કેપિટલ સી અને ડી. તો ચાલો, હવે બધા સરખા બેસી ગયા છે તો આપણે કઈ બુક લઈને બેસવાનું છે? તો જુઓ, આ બુક લઈને બેસવાનું છે. તો કઈ બુક છે? માય ફર્સ્ટ સ્ટેપ ટુ ઇંગ્લિશ. આ બુક લઈને બેસવાનું છે અને એમાં પેજ નંબર કયું છે? 10 નંબરનું પેજ અને 12 નંબરના પેજ, આ બે પેજ છે એ શીખવાનું છે આજે આપણે. તો ચાલો, હું જેમ તમને બોર્ડ ઉપર શીખવાડું એમ તમે મારી સાથે સાથે લખજો. હવે જુઓ અહીંયા શું છે. પહેલાં તમારી બુકમાં જુઓ ચિત્ર છે. પહેલાં આપણે ઘૂંટવાનું છે આ સીને. સી ફોર કેટ. તો જુઓ, આપણે સીને ઘૂંટશો. આ કયા લેટર છે? કેપિટલ. પહેલી એબીસીડીનો છે. તો જુઓ, આપણે સીને ઘૂંટવાનો છે. જો ઘૂંટો અને લખો. તો આપણે પહેલાં શું કરશું? અને ઘૂંટશો. તો ચાલો, તમે પણ મારી સાથે સાથે ઘૂંટશો. તો ચાલો, અને બોલતા જવાનું છે. સી ફોર કેટ. શું કહેવાશે? સી ફોર કેટ. શું બોલાશે? સી ફોર કેટ. સી ફોર કેટ. એમ બોલતા જજો અને ઘૂંટતા જજો. 4-5 વાર ઘૂંટવાનું છે. ઓકે બાળકો, સરસ. તો બધાથી 5 વાર ઘૂંટાઈ ગયો. તો ચાલો, હવે તમે બાજુના પેજ ઉપર જોજો. એમાં જોવો ટપકાવાળા લખેલા હશે. તો આપણે ટપકાને જોડવાના છે. શું કરવાનું છે? ટપકાને જોડવાના છે અને ઘૂંટવાનું છે. તો ચાલો, હું જેમ લખીશ એમ તમે પણ તમારી ચોપડીમાં લખતા જજો. તો ચાલો, શું ઘૂંટવાનું છે આપણે? સી ફોર કેટ. હવે તમારી બુકમાં જોજો કેટલી લાઈન છે. 1, 2 અને 3 ખાના છે. એમાં વચ્ચે 2 બ્લુ કલરની લાઈન છે. તો આપણે ઉપર ઓરેન્જ કલરની છે, ત્યાંથી લઈને બ્લુ કલરની બીજી લાઈન છે ત્યાં સુધી આપણે લખવાનું છે. એના નીચે જવા દેવાનું નહીં. તો જુઓ, ઘૂંટો મારી સાથે. સી ફોર કેટ. શું કહેવાશે? સી ફોર કેટ. ઘૂંટાય છે ને બધાથી? અહીંયાથી અહીંયા સુધી જ જવું જોઈએ. તમારી બુકમાં પણ જોજો ટપકા કર્યા છે. હવે બીજા ખાનામાં. તો ચાલો, મારી સાથે સાથે બોલતા જજો, ઘૂંટતા જજો. સી ફોર કેટ. શું કહેવાશે? સી ફોર કેટ. શું કહેવાશે? સી ફોર કેટ. ઘૂંટાય છે ને બધાથી? અહીંયાથી અહીંયા સુધીમાં જ લખવાનું. હવે ત્રીજા ખાનામાં શું લખશું આપણે? સી ફોર કેટ. સી ફોર કેટ. સરસ લખાય છે ને બધાથી? ઓકે. હવે બાજુના બોક્સમાં બધા એ જ રીતે ઘૂંટજો. ટપકા આપણે જોડવાના છે. એક સરખા ટપકા ઉપર જ પેન્સિલ ફરવી જોઈએ. આડી અવડી જવી જોઈએ નહીં. કેટલી વાર ઘૂંટવાનું છે? 3-4 વાર ઘૂંટો છો ને બાળકો? સરસ. તો ચાલો, હવે આપણે બીજા બોક્સમાં તમારે ટપકા કર્યા છે એના ઉપર જ તમે લખજો. તો ચાલો લખો મારી સાથે. સી ફોર કેટ. સી ફોર કેટ. સી ફોર કેટ.
cat. C for cat. C for cat. આવડે છે ને બધાને? ચાલો હવે આપણે બીજા બોક્સમાં લખીએ. C for cat. શું કહેવાશે? C for cat. C for cat. C for cat અને C for cat. આમ જ લખવાનું છે. લખાય છે ને બધાથી? ચાલો હવે આપણે બીજું છે બોક્સમાં, બીજા ખાલી પડ્યા છે, આવી રીતે ખાલી છે બોક્સ, એમાં તમારે જાતે લખવાનું છે. હવે આપણે પાછળનો પેજ ફેરવો. કેટલા પેજ નંબર ફેરવવાનું છે? 12 નંબરના પેજ ઉપર જુઓ. ડી છે, છે ને ડી? તો જુઓ મેં અહીંયા લખ્યું છે ને, આપણે ખૂણામાં છે એને આપણે ઘૂંટવાનું છે. તો ચાલો ઘૂંટો. ડીને શું કહેવાશે? ડી ફોર ડોગ. તો ચાલો ઘૂંટો મારી સાથે. ડી ફોર ડોગ. કેટલી વાર ઘૂંટવાનું છે? 5 વાર. 4થી 5 વાર. અને બોલતા જવાનું છે કે ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ઓકે, ઘૂંટાઈ ગયું બધાનું? સરસ. હવે આપણે ડી ફોર ડોગને ઘૂંટીશું અને લખતા શીખીશું. તો ચાલો મારી સાથે સાથે બોલતા જજો અને લખતા જજો. આપણી બુકમાં ટપકા આપ્યા છે, એ ટપકાને જોડવાના છે. તો જુઓ જોડવા લો મારી સાથે સાથે અને બોલતા જાઓ. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. હવે બીજા ખાનામાં ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. હવે ત્રીજા ખાનામાં ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. હવે આપણે કયા ખાનામાં? ચોથા ખાનામાં શું લખવાનું છે? ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. અને ટપકા ઉપર જ જોડવાનું છે. આડું અવળું જવું જોઈએ નહીં. આ બ્લુ લાઈન છે એના નીચે પણ જવું જોઈએ નહીં. તો જુઓ ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. તો ચાલો હવે આપણે નીચે લખીશું. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. અને ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. લખો છો ને બાળકો? હવે એના નીચે આપણે લખીશું. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. તો ચાલો લખાઈ ગયું. હવે લખાઈ ગયું ને બાળકો? તો ચાલો હવે આપણે બુકમાં જોવાનું છે. બુકમાં શું છે? 10 નંબરના પેજ ખોલો બધા. હવે એમાં જુઓ આપણે સી લેટર છે આપણે ઘૂંટી લીધો અને લખતા પણ આપણે શીખી ગયા. હવે આપણે જોવાનું છે. જુઓ સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. સી ફોર કાવ. કાવ એટલે ગાય. સી ફોર કેક. કેક તો બહુ ભાવે. કેક એટલે કેક. અને કેપ. સી ફોર કેપ. કેપ એટલે ટોપી. સી ફોર કાર. કાર એટલે ગાડી. સી ફોર ક્રાઉન. ક્રાઉન એટલે મુંગટ.
सी फोर कोट, कोट एटले कोट। हवे आवड़ी गयो, हवे आपणे कया नंबरना पेज उपर, 11 नंबरना पेज ઉપર જોવો, ઉપર શું છે, અક્ષર સી ને ટોપી સાથે જોડો। આપણે સી અક્ષરમાંથી ગોટવાનો છે અને ટોપી સી ફોર કેટ આપણે જોડવાનો છે। તો જોવો અહીંયા સી છે તો છે એટલે આ સી કેપ સાથે જોડાશે ને, તો હા આપણે એને આમ જોડવાનું છે। સી ફોર કેટ, બી ફોર કેટ થાય, બી ફોર કેપ થાય નહીં, બી ફોર સી ફોર કેપ થાય એટલે બી આવશે નહીં, એ પણ નહીં આવશે, અહીંયા છે સી, સી ફોર કેપ, કેપ એટલે ટોપી, તો આપણે જોડીશું સીને। એમ ફોર થાય નહીં થાય, ડી ફોર, ડી ફોર પણ નહીં થાય, અહીંયા છે સી, સી ફોર કેપ, તો આપણે અહીંયા લીટી કરીશું। જોડાઈ ગયો ને, આમાંથી કેટલા, ત્રણ સી છે તો આપણે એને જોડી દીધા છે। તો એ જ રીતે તમે પણ અહીંયા સી ફોર કેપ જોડી દેજો। હવે બીજું પાછળ આપણે ફેરવી લેજો। હવે આ નીચે છે એને તમારે જાતે કરવાનું છે, આ હોમવર્ક છે, તમારે જાતે લખવાનું છે। હવે જુઓ ડી ફોર શીખવાનું છે આપણે, ડી ફોર શીખવાનું છે એટલે જુઓ શું છે, અહીંયા આપણે ઘૂંટી લીધો છે, ડીને આપણે ઘૂંટી લીધો છે, ડી ફોર ડોલ, ડી ફોર ડોર એટલે બારણું અને ડોલ એટલે ઢીંગલી, ડી ફોર ડ્રમ, ડ્રમ એટલે ઢોલ, ડી ફોર ડિયર, ડિયર એટલે હરણ, ડી ફોર ડોંકી, ડોંકી એટલે ઘડેડો અને ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો। હવે જુઓ પાછળ, અક્ષર ડીથી શરૂ થતા ચિત્ર પર આપણે ગોળ કરવાનું છે। તો આ ચિત્ર આપેલા છે, અહીંયા ડી ફોર ડર અને આ એ ફોર એપલ છે એટલે આવશે નહીં। તો હવે તમે બોર્ડ ઉપર જુઓ કે જુઓ આ ડી ફોર ડર આવશે, એના પર આપણે ગોળ કરવાનું છે। તો આવી રીતે ગોળ કરી નાખજો, રેડી બાળકો, લાઈન કરવાની છે ઉપર, બોર્ડર કરવાનું છે, આના એ ફોર એપલ છે આવશે નહીં, ડી ફોર ડિયર એટલે અહીંયા આવશે, તો આના ઉપર આપણે શું કરવાનું, ગોળ કરવાનું। હવે જુઓ અહીંયા શું છે, આ બુક, તો એ બી થશે, તો બુક આવશે નહીં, બુક નહીં આવશે। તો ચાલો હવે પછી છે એ આપણે શું કરવાનું છે, જાતે લખવાનું છે, અહીંયા છે એ જાતે લખવાનું છે। તો ઓકે બાળકો, બધાને સી ફોર કેટ એટલે સી લેટર અને ડી લેટર આવડી ગયો ને, તો ચાલો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું। જય શ્રી કૃષ્ણ, બાય બાય।